આપ આને કઈ રીતે જુઓ છો? શું આપને આ લાગે છે કે આના પાછળ રાજરમત છે? આપ એજન્ડા સીંગ જોઈ રહ્યા છો આના પાછળ? બિલકુલ રાજરમત છે. જે આપણે કે અત્યારે ઇલેક્શનમાં જાત જાતના નાટકો થાય એટલે બીજો નાટક ચાલુ થયો છે. અને સૌથી મસ્ત વાત એ છે કે શિવસેના અને બીજેપી એલએસ છે, પણ બીજેપીના બી એક જણ કે છે જોઈએ, એક જણ કે છે ના જોઈએ, એટલે તમાસો થાય છે ને આપણે તમે નો ડિબેટ કરીએ છીએ. મતલબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ આઈલ ગીવ ઇટ બોથ વ્યૂઝ. ચેડ કરીને એક નેશન છે જે લોકો મેક્સિમમ ત્યાં મુસ્લિમ છે. ફ્રાન્સમાં ના કહું કારણ કે ફ્રાન્સે બેન કર્યું છે, મને મેક્સિમમ મુસ્લિમ નથી, પણ ચેડમાં મેક્સિમમ મુસ્લિમ છે, પણ ત્યાં બી એ લોકોએ બેન કર્યું છે. હવે થોડી ક્લેરિટી કરી દઉં, ભલે અહીંયા કોઈ મુલ્લા સાહેબ નથી, પણ મને ક્લેરિટી છે કે બુરખો એટલે શું? તમારી આખું બધું બોડી બી ધંકાય, કંઈક બ્લેક કલરનું કે જે બી આખું પહેરો તમે, એટલે અંદર તમારો તમે સ્ત્રી છો કે પુરુષ ખબર ના પડે, નોર્મલી લાગે કે બુરખો એટલે લેડીઝ પહેરે. પછી તમારી આખું ફેસ બી ધંકાય ને ખાલી અહીંયા નેટ હોય અને નેટમાં તમે આ જોઈ શકો. એ લોકો એને બુરખા કહેવાય અને એક હિજાબ કહેવાય. એટલે આ લોકો એમ કે છે કે જે હિજાબ છે એમાં તમારું મોઢું દેખાય, એ તમે અહીં સુધી કરો તો આંખો બી દેખાય. એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે અત્યારે તમે શ્રીલંકાની વાત કરી હતી તો શ્રીલંકામાં થયું હતું એવું કે જ્યારે ટેરરિસ્ટ એટેક આટલા બધા થયા, ફિદાઈન એટેકો આટલા બધા થયા, તો ત્યારે આ જે એક બેન કે ભાઈ બુરખામાં હતા, બાકી ટેરરિસ્ટને લોકોએ સીસીટીવી ફૂટેજમાં શોધી લીધા. એટલે એવું નથી કે ટેરરિઝમ અટેક થયા પહેલાં એ લોકો પકડી શકે, ના નહીં પકડી શક્યા, પણ પાછળથી થેન્ક્સ ટુ દેટ ફૂટેજ એ લોકોએ શર્ટ પેન્ટવાળા લોકોને પકડી લીધા. એટલે તમે કહો તો ધોતીવાળા લોકો બી પકડાઈ જાય, પણ જ્યારે લોકો આ બુરખો પહેરે ત્યારે એ ના પકડાય, કારણ કે એ લોકોને ખબર જ ના પડે કે સ્ત્રી છે પુરુષ છે શું છે. તમે ઘણી વાર જોશો બેંક રોબરીમાં બી પેલો બેંક રોબર શર્ટ પેન્ટમાં, સુરક્ષા વ્યવસ્થા એવી કરો ને કે ના થાય, એના માટે કોઈની ધાર્મિક લાગણીઓ સાથે એટલે તમને એ જ ધાર્મિક લાગણીઓની તો છે. ચલો લેટ મી પુટ ધેટ પોઈન્ટ ફર્સ્ટ. ધાર્મિક લાગણીઓની તમે વાત કરો છો તો થોડા 2016 જ કેરેલામાં કોઈક એક્ઝામ્સ હતી એટલે કોલેજોએ બુરખા બેન કર્યા, તો બધી બહેનો ગઈ કોર્ટમાં, તો હાઈકોર્ટે કહી દીધું કે આપણે બુરખા બેન નહીં કરશું, પણ બધી બહેનોને રિક્વેસ્ટ કરી કે તમારે અડધો કલાક પહેલા જવાનું એટલે તમારું ફૂલ ફ્રિસ્કિંગ થઈ જાય કોલેજ માટે. એટલે સી ધીઝ આર ધ સોલ્યુશન. એક મિનિટ, 2016 એક પીઆઈએલ થઈ આપણાની દિલ્હીની હાઈકોર્ટમાં કે ભાઈ તમે બુરખાઓ બેન કરો, ત્યારે જ્યુડિશિયરી બી કોઈ કલમ બતાવીને કહી દીધું કે જો અમારામાં નથી આવતું, પણ જ્યારે તમારા લેજિસ્લેટર્સ એ કરશે તો અમારાથી કંઈ બોલાય નહીં. એટલે કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ, અત્યારે બીજી જે બી કન્ટ્રીઝ છે એમાં એ લોકોની ગવર્મેન્ટે બેન કર્યો છે. હવે એ તો જે નવી ગવર્મેન્ટ આવે અને હવે જે રીતે લોકો યુ નો વોટ એવર હોટ જે બધા તમાશા થાય છે એ થાય અને ત્યાંની વાત ત્યારે છે. અત્યારે આ તો એટલે મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે ધીસ ઇઝ જસ્ટ અ પોલિટિકલ થિંગ અને શું કહેવાય આપણે તમે નું ડિસ્કસ કરી રહ્યા છીએ. પણ અશોક શર્મા